ઉધના ત્રણ રસ્તા પર આવેલી ફૂટપાથ પાસે આવેલ જેસ મેડિકલની બાજુમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી। લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક પહોંચી ત્યાં તપાસ હાથ ધરી હતી। પોલીસને લાશ પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાના નિશાન દેખાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। સ્થાનિક પોલીસ દ્વારા તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતક 28 વર્ષીય પ્રમોદ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે ત્યારબાદ તમામ ફૂટપાથ પર સુતા વ્યક્તિઓની પૂછપરછ કરતા એક ઇસમ હાજર જણાતો ન હતો, જેથી પોલીસે તેમની શોધખોળ આદરી હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગાયબ ઇસમ નંદુરબાર હોવાનું જાણવા મળ્યું હતું। આથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંદુરબાર પહોંચી તપાસ કરતા ઈમા ઉર્ફે લબુભાવીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। ઘટનાને પગલે વધુ પૂછપરછ કરતા મૃતક યુવક ઈમા પાસેથી જબરદસ્તીથી રૂપિયાની માંગણી કરતા તેમની પાસે રહેલું ચપ્પુ મારી દેતા મોત થયું હતું। ડિસેમ્બરના રોજ રાત્રે 9 થી 9:15 ની વચ્ચે, 9 થી 11:15 ની વચ્ચે કોઈ પણ સમયે એક મર્ડરના બનાવ બનેલ હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું। આ બનાવની જગ્યા ઉધના ત્રણ રસ્તા પાસે નવા રોડની સામે આવેલ જયેશ મેડિકલની બાજુમાં આવેલ ફૂટપાથ ઉપર આ ડેડ બોડી મળી આવેલ હતી। જે મરણ જનાર છે એની ડિટેક્શન નથી થઈ। અજાણ્યો ઇસમની ડેડ બોડી મળી આવતા પોલીસ દ્વારા મર્ડરના કેસ રજીસ્ટર કરવામાં આવ્યા હતા। મારનાર કોણ છે એની પણ કોઈ ખબર નથી, ટોટલી બ્લાઇન્ડ કેસ હતો। આ કે સ્થાનિક પોલીસે મહેનત કરતા કોઈ સુરાગ ના મળતા આ કેસ પણ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા હતા। સમસ્ત વિસ્તારની સીસીટીવીની આજુબાજુના લોકોની પૂછપરછ કરતા જાણવા મળેલ કે મરણ જનારનો નામ પ્રમોદ ગુરાબરાવ પાટીલ, ઉંમર વર્ષ 28, ધંધો છૂટક મજૂરી। યે ઉધના મેં જો ફૂટપાથ હૈ વહાં સોયા હુઆ થા, જે જગ્યા ઉપરથી ડેડ બોડી મળી આવેલ હતી ત્યાં કોણ કોણ લોકો સૂતા હતા, કોણ કોણ લોકો આ જગ્યાએ ઉપવાસ કરે છે, આ બધાની વિગતવાર પૂછપરછ કરી તો એક ઇસમ સુરતમાંથી ગેરહાજર હોવાનું જાણવા મળે। એને શોધખોળ કરતા જાણવા મળે કે એનો નામ છે ઈમા ઉર્ફે લંબુ શંભુભાઈ ગાવિત। યે ઉધના ત્રણ રસ્તા પાસે નવા રોડની સામે આવેલ જયેશ મેડિકલની બાજુમાં આવેલ ગુજરાત ગ્રાયમેન્ટની દુકાનના ઓટલા પાસે આ પણ રહેતા હતા। દુર્ભાગ્યની વાત આ છે કે બહુ નાની વાત હતી કે આ જે મરણ જનાર ઇસમ છે આ ત્યાં જે લોકો ફૂટપાથ ઉપર સૂતા હતા એના પાસેથી પૈસાની માંગણી કરતા હતા। જે દિવસે આ બનાવ બનેલ તે દિવસે આરોપી પણ ત્યાં સૂતો હતો અને મરણ જનાર ત્યાં આવ્યા, એના ખિસ્સામાંથી ઝડતી કરીને પૈસાની માંગણી કરી અને આરોપીએ એની પાસે છરી હતી, ઊભા થઈને એને છરી મારી દીધી અને આ ઇસમની મૃત્યુ જેના લીધે થઈ હતી। આરોપી છેલ્લા 10-એક વર્ષથી પોતાના વતનથી સુરત અવારનવાર આવીને મજૂરી કામ કરતો હતો। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।